નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 5 ઓક્ટોબર 2020 ને સોમવાર, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને પ્રકરણ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. મિત્રો, પ્રવાસમાં કેવી મજા આવે છે ને ફરવાની, તો ચાલો હજી આપણે આગળ ફરવાનું જ છે. કેટલું જોયું આજે આપણે? અજંતા, બરાબર. પછી ઇલોરાની ગુફા, વેરી ગુડ. તો હવે આપણે ત્રીજી એવી ગુફા જોવા જઈએ. બધા ફટાફટ બેસો બસમાં, બરાબર. કોઈ બારી ખોલતા નહીં, હું નીચે જઈને બધાને ગુફા બતાવવાનો જ છું. બારીમાંથી કોઈએ જોવાની નથી, બરાબર. ચાલો આપણે જોવા જઈએ એલિફન્ટાની ગુફા. મિત્રો, હજી આપણે મહારાષ્ટ્રમાં જ છીએ, બરાબર ને? એટલે ત્યાં જ એટલામાં જ હજી ફરવાનું છે. એમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર એલિફન્ટાની ગુફા આવેલી છે, ત્યાં આપણે જવાનું છે. એલિફન્ટાની ગુફાની કુલ 7 છે, બરાબર. યાદ રાખજો મિત્રો, અજંતાની અંદર 29, ઇલોરામાં 34, એલિફન્ટામાં 7 ગુફાઓની સંખ્યા છે. આ જગ્યાએને એલિફન્ટા નામ કોને આપ્યું છે મિત્રો? પોર્ટુગીઝોએ. મારી હારે બરાબર ભણતા જાજો, ખૂબ જ આમાંથી ટૂંકું પણ પૂછાય અને આખી ટૂંકનું પણ પૂછાય. એલિફન્ટાનું નામ કોને આપ્યું? પોર્ટુગીઝોએ. શા માટે ખબર છે? એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરાયેલા હાથીના શિલ્પને કારણે આપ્યું છે. કારણ કે હાથીનું શિલ્પ તમે જુઓ ને, પથ્થર છે ને, હાથીના આકારનું લાગતું હતું, એટલે એલિફન્ટા નામ આપ્યું છે. અહીંથી ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ છે, કંડારેલી છે, જેમાં ત્રિમૂર્તિ. મિત્રો ખાસ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય ત્રિમૂર્તિ નું શિલ્પકૃતિ ક્યાં છે, તો એલિફન્ટાની અંદર. ત્રિમૂર્તિ એટલે નામ આપ્યું છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બોલો. હા, એની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓની અંદર થાય છે. એ ગુફા નંબર 1 એની અંદર આવેલી છે. એટલે કેટલું યાદ રાખવાનું? મહારાષ્ટ્ર, મુંબઈથી 12 કિલોમીટર, અરબ સાગરમાં એલિફન્ટાની ગુફા, બરાબર, ત્રિમૂર્તિ. એ પછી ગુફા નંબર 1માં આવેલી છે 1987. એ પણ યાદ રહી ગયા છેલ્લેથી, બોલો. 7, 8, 9 બધું એક જેવું જ લાગે છે. એટલે 1987 એમાં યુનેસ્કો નામની સંસ્થા ત્યાં આવે છે અને વૈશ્વિક વારસાના સ્થળમાં એલિફન્ટાને સ્થાન આપ્યું છે. આ પણ MCQમાં ખાલી જગ્યામાં જોડકામાં પૂછાય. 1987માં યુનેસ્કોએ શું કર્યું? એલિફન્ટાને વૈશ્વિક વારસાના સ્થળમાં સમાવેશ કર્યો છે. મિત્રો, ત્યાંના જે લોકો હતા, ત્યાંના જે માછીમારો છે, એને શું કહેતા હતા? ધારાપુરી તરીકે ઓળખતા હતા. મિત્રો, આ આપણી સામે થઈ એલિફન્ટાની ગુફા. ચલો ચલો મિત્રો, હજી આપણે મહારાષ્ટ્રથી થોડાક આગળ હજી દક્ષિણમાં ફરવાનું બાકી જ છે અને એવું સુંદર મજાનું રાજ્ય તરફ તમને લઈ જાઉં છું. ચલો બેસો પાછા ફટાફટ બસમાં. હવે આપણે જઈએ તમિલનાડુની અંદર. તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ છે. મિત્રો, મહાબલીપુરમ બોલો, બાહુબલી નહીં, મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર, સ્થાપત્ય અને સાગર કિનારા માટે ખૂબ જ પ્રખ્યાત છે. દરિયા કિનારે મિત્રો કોને ન ગમે, બહુ જ મજા આવશે તમને ફરવાની, બરાબર. આપણે પહોંચી ગયા અત્યારે તમિલનાડુના દરિયા કિનારે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ, એના ઉપરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન છે એના પ્રથમ એના સમયની અંદર અહીં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે આજે તો ખાલી 5 જ છે. કેટલા? 5 રથો જ હયાત છે. બે રથ મંદિરો ક્યાં ગયા?
અરે દરિયામાં વિલીન થઈ ગયા મિત્રો. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવી છે એનું શિલ્પ જોવાલાયક છે. બે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય મહાબલીપુરમની અંદર બે ખાસ કયા, હસતા હસતા વિષ્ણુ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બે નમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું મિત્રો બંદર પણ હતું. યાદ રાખજો, ખાસ એક ચેન્નઈ માટેનું મહત્વનું બંદર પૂછે તો પણ યાદ રાખવાનું છે મહાબલીપુરમ. ધીમે ધીમે હજી આપણે એ તરફ આગળ વધવાનું છે. કર્ણાટક બાજુ જવાનું છે અને જોવાનું છે ત્યાં પટ્ટદકલ. પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. પટ્ટદકલ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી અને 8મી સદીની અંદર નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ, મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર ખાલી તમને એટલી જ હિંટ આપવામાં આવે કે દ્રવિડ અને નાગર શૈલીનો ઉપયોગ કરીને જોવાલાયક એવું સ્થળ, તો તમે શું લખશો, પટ્ટદકલ. પટ્ટદકલ એમાં સૌથી મોટું મંદિર એટલે કે વિરૂપાક્ષનું શિવ મહા, જેને આપણે નામ બરાબર પ્રખ્યાત છે એવું નામ છે વિરૂપાક્ષ અથવા તો શિવનું મંદિર છે, ત્યાં સૌથી મોટું ગણાય છે. મિત્રો હજી એક મજા જ આવી છે, તો આજે એક સ્થળ જ લઈ લઈએ, ભૂખ નથી લાગી ને તો જમીને જોવા જઈએ, નથી લાગી ઓકે કાંઈ વાંધો નહીં, ચાલો તો હજી એક સ્થળ જોઈએ જ નાખીએ. ખૂબ જ મજા આવ્યું છે, ભલે થોડોક રન થાય પણ મધ્યપ્રદેશમાં જઈને જમવાની ખૂબ જ મજા આવશે, એટલે આપણે દોડી જઈએ તે એક સ્થળ જોઈએ જ લઈએ, પ્રવાસમાં નીકળ્યા પછી પાછું જોવાનું જ ન હોય. ચાલો આપણે જોવા જઈએ, એક સ્થળ જોઈ લઈએ બરાબર, ખજુરાહોના મંદિર જોઈ લઈએ. મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં ખજુરાહ ખાતે મંદિરો આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું શું છે, ખજુરાહો શું છે, બુંદેલખંડના ચંદેલ રાજવીના રાજધાનીનું સ્થળ હતું. આ રાજાઓના સમયગાળામાં એટલે કે 950 થી 1050 અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ, મિત્રો જથ્થાબંધ મંદિરો છે 80 જેટલા. જોકે આજે 25 જ મંદિરો ક્યાં રહેવા જ દે છે, કોઈ 25 મંદિરો અહીંયા જ છે. લ્યો આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શૈવ મંદિરો છે, મિત્રો યાદ રાખજો ધર્મ છે શૈવ મંદિરો છે, તો કેટલાક વૈષ્ણવ અને કેટલાક જૈન મંદિરો છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે. આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર, મિત્રો યાદ રાખજો ફટાફટ, ખજુરાહોના મંદિર છે એની અંદર 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આગળના પટ્ટદકલમાં આપણે કેમ સમજ્યા વિરૂપાક્ષનું મંદિર, એની આગળ એલિફન્ટાની ગુફાની અંદર આપણે ત્રિમૂર્તિ, એમ એક એકની અંદર કંઈક ને કંઈક ખાસિયત હોય જ. આ મંદિર તેની તોરણની કલાત્મક શૈલી માટે ખૂબ જ જાણીતું છે, 64 યોગિનીનું મંદિર. પ્રારંભિક સમયમાં આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે. મિત્રો ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયેલા છે. મિત્રો અગત્યનો શબ્દ આવ્યો છે, ખજુરાહોના મંદિર નાગર શૈલીમાં નિર્માણ થયા છે. દેશ વિદેશમાં પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા માટે મંત્રમુગ્ધ બની જાય છે અને જોવાની ખૂબ જ મજા આવે, એટલા માટે તો દેશ વિદેશના લોકો ત્યાં આવીને એ જોવા માટે આવે છે. આપણને પણ કેટલી સરસ મજાની મજા આવી ગઈ મિત્રો, બરાબર ને. હવે આપણે આરામથી જમી લેશું અને હોમવર્ક પણ આપણે કરવાનું છે જ, અને હોમવર્કની અંદર તમને હું બે ટૂંકનો જ આપું છું, એક એલિફન્ટાની ગુફા અને બીજું ખજુરાહોના મંદિર, આ બે વિષયનું ટૂંકનો તમારે હોમવર્કમાં કરવાની છે. અસ્તુ.